હેલો બાલ મિત્રો, મજામાં ને? આજે આપણે ગણિતનું એસાઇનમેન્ટ લખીશું. એમાં પહેલું છે 51 થી 50 સુધીના અંક લખો અને બોલો. તો હું બોલાવું એમ તમે પણ બોલજો અને લખજો. પાછળ એકડ એકાવન, પાછળ બગડ બાવન, પાછળ તગડ તેપન, પાછળ ચોગડ ચોપન, બે પાંચડા પંચાવન, પાછળ છગડ છપ્પન, પાછળ સાતડ સત્તાવન, પાછળ આઠડ અઠાવન, પાછળ નવડ ઓગણસાઠ, છગડે ને મીંડે સાઈઠ. છગડે મીંડે સાઈઠ પછી કઈ લાઈન ચાલુ થાય? છગડ એક એકસઠ, બોલો. છગડ એકડ એકસઠ, છગડ બગડ બાસઠ, છગડ તગડ ત્રેસઠ, છગડ ચોગડ ચોસઠ, છગડ પાછળ પાસઠ, બે છગડા છાસઠ, છગડ સાતડ સડસઠ, છગડ આઠડ ઓળસઠ, છગડ નવ ઓગણો સિત્તેર, સાતડે ને મીંડે સિત્તેર. સાતડે મીંડે સિત્તેર પછી કઈ લાઈન ચાલુ થાય? તો સાતડ એકડ એકોતેર, તો બોલો. સાતડ એકડ એકોતેર, સાતડ બગડ બોતેર, સાતડ તગડ તોતેર, સાતડ ચોગડ ચુમ્મોતેર, સાતડ પાછળ પંચોતેર, સાતડ છગડ છોતેર, બે સાતડા સિત્યોતેર, સાતડ આઠડ ઇઠ્યોતેર, સાતડ નવ ઓગણા એંસી, આઠડે ને મીંડે એંસી. આઠડે મીંડે એંસી પછી કઈ લાઈન ચાલુ થાય? આઠડ એકડ એક્યાસી, તો બોલો. આઠડ એકડ એક્યાસી, આઠડ બગડ બ્યાસી, આઠડ તગડ ત્યાસી, આઠડ ચોગ ચોર્યાસી, આઠડ પાંચડ પંચ્યાસી, આઠડ છગડ છ્યાસી, આઠડ સાતડ સિત્યાસી, બે આઠડા અઠ્યાસી, આઠડ નવડ ને વ્યાસી, નવડે ને મીંડે નેવું. નવડે મીંડે નેવું પછી કઈ લાઈન ચાલુ થાય? નવડ એકડ એકાણું, તો બોલો. નવડ એકડ એકાણું, નવડ બગ બાણું, નવડ તગડ તાણું, નવડ ચોગ ચોરાણું, નવડ પાછળ પંચાણું, નવડ છગડ છન્નું, નવડ સાતડ સત્તાણું, નવડ આઠડ અઠાણું, બે નવડા નવ્વાણું, એકડો ને બે મીંડા સો. હવે ફરી રિપીટેશન કરીએ, બોલો. પાછળ એકડ એકાવન, પાછળ બગડ બાવન, પાછળ તગડ તેપન, પાછળ ચોગડ ચોપન, બે પાંચડા પંચાવન, પાછળ છગડ છપ્પન, પાછળ સાતડ સત્તાવન, પાછળ આઠડ અઠાવન, પાછળ નવડ ઓગણસાઠ, છગડે ને મીંડે સાઈઠ. છગડ એકડ એકસઠ, છગડ બગડ બાસઠ, છગડ તગડ તેસઠ, છગડ ચોગડ ચોસઠ, છગડ પાંચ પાસઠ, બે છગડા છાસઠ, છગડ સાતડ સડસઠ, છગડ આઠડ અડસઠ, છગડ નવડ ઓગણો સિત્તેર, સાતડે ને મીંડે સિત્તેર. સાતડ એકડ એકોતેર, સાતડ બગડ બોતેર, સાતર તગર તોતેર, સાતર ચોગર ચુમ્મોતેર, સાતર પાંચર પંચોતેર, સાતર છગર છોતેર, બે સાતરા સિત્યોતેર, સાતર આઠડ ઇઠ્યોતેર,
સાત નવ અગણા એસી આઠ ડે ને મીંડે એસી આઠ અડે કર એક્યાસી આઠ બગડ બ્યાસી આઠ તગડ ત્યાસી આઠ ચોગડ ચોર્યાસી આઠ પાંચ પંચ્યાસી આઠ છગડ છ્યાસી આઠ સાત સિત્યાસી બે આઠડા ઇઠ્યાસી આઠ નવ નેવ્યાસી નવડે ને મીંડે નેવું નવડ એકડ એકાણું નવડ બગડ બાણું નવડ તગડ તાણું નવડ ચોગડ ચોરાણું નવડ પાંચ પંચાણું નવડ છગડ છન્નું નવડ સાત સત્તાણું નવડ આઠ અઠ્ઠાણું બે નવડા નવ્વાણું એકડો ને બે મીંડા સો. હવે વચ્ચેની સંખ્યા લખો. તો વચ્ચેની સંખ્યા એટલે બગડ એકડ એકવીસની પછી જે સંખ્યા આવે એ વચ્ચેની થઈ જાય, પછી બગડ તગડ ત્રેવીસ. તો આના પછીની સંખ્યા આપણે લખી દેવાની છે. તો બગડ એકડ એકવીસ પછી કઈ સંખ્યા આવે? તો બે બગડા બાવીસ. થઈ ગઈ વચ્ચેની સંખ્યા. એટલે આના પછીની જે સંખ્યા હોય એ આપણે લખી નાખવાની છે. વચ્ચેની અને પાછળની બે સંખ્યાઓ હરખી થાય. ચોગડના વડ ઓગણ પચાસ પછી કઈ સંખ્યા આવે? પાંચરે મીંડે પચાસ. પાંચડ એકડ એકાવન થઈ ગઈ. બગડ આઠડ અઠ્યાવીસ પછી કઈ સંખ્યા આવે? તો બગડ નવડ ઓગણત્રીસ. ના ખબર પડે તો બગડ એકડ એકવીસની લાઈન આપણે બોલવાની, એટલે બગડ આઠડ અઠ્યાવીસ પછી બગડ નવડ ઓગણત્રીસ આવી જાય. તગડ પાંચ પાંત્રીસ પછી કઈ સંખ્યા આવે? તો તગડ છગડ છત્રીસ. એમાં આપણે તગડ એકડ એકત્રીસની લાઈન બોલવાની ના ખબર પડે તો. તગડ આઠડ આડત્રીસ પછી કઈ સંખ્યા આવે? તો તગડ નવડ ઓગણચાલીસ. તગડ ચોગડ ચોત્રીસ પછી કઈ સંખ્યા આવે? તો તગડ પાંચડ પાંત્રીસ. ચોગડ એકડ એકતાલીસ પછી કઈ સંખ્યા આવે? તો ચોગડ બગડ બેતાલીસ. બે ચોગડા ચુમ્માલીસ પછી કઈ સંખ્યા આવે? તો ચોગડ પાંચડ પિસ્તાલીસ. બગડ પાંચડ પચીસ પછી કઈ સંખ્યા આવે? તો બગડ છગડ છવ્વીસ. પછી બગડ સાત સત્યાવીસ. થઈ ગઈ. હવે આ બાજુ પહેલાંની સંખ્યા લખો. પહેલાંની સંખ્યા એટલે ઉપર જવાનું. કે જવાનું ઉપર. તો બગડ પાંચડ પચીસની ઉપરની સંખ્યા લખવાની આપણે, બરાબર. તો બગડ બગડો હોય તો બગડો એને લખી દીધો. પછી પાંચની ઉપર કઈ સંખ્યા આવે? તો ચાર. કઈ સંખ્યા આવે? ચાર. તો આપણે અહીંયા લખવાના ચાર. તો બગડ ચોગડ ચોવીસ પછી બગડ પાંચે પચીસ થઈ ગઈ. તો બગડ પાંચે પચીસની ઉપરની સંખ્યા કઈ થાય? બગડ ચોગડ ચોવીસ. હવે અહીંયા છે ખાલી જગ્યા બગડ આઠડ અઠ્યાવીસ. તો બગડો હોય તો બગડો એનો એ પાછો લગાવી દેવાનો. આઠ છે, આઠની ઉપરની સંખ્યા કઈ થાય? તો સાત. કઈ થાય? સાત. તો આપણે અહીંયા લખી નાખવાના સાત. તો બગડ સાત સત્યાવીસ ને બગડ આઠ અઠ્યાવીસ. બગડ આઠ અઠ્યાવીસની ઉપરની સંખ્યા બગડ સાત સત્યાવીસ થઈ ગઈ, એટલે કે આગળની સંખ્યા થઈ ગઈ. હવે એક નવડ ઓગણીસ છે, બરાબર. તો એકડો છે, પાછો એકનો એક લખી નાખવાનો. આઠ નવની ઉપર કયો આવે? તો આઠ. કઈ આવે સંખ્યા? તો આઠ. તો આપણે અહીંયા લખવાની આઠ. તો એક નવડ ઓગણીસની ઉપરની સંખ્યા એકડ આઠડ અઢાર થઈ ગઈ. ખાલી જગ્યા ચોગડ પાંચર પિસ્તાલીસ. તો ચોગડ પાંચર પિસ્તાલીસ ચોગડો એને લખી દેવાનો. પાંચર પાંચની ઉપર કઈ સંખ્યા આવે? તો ચાર આવે. કઈ આવે? ચાર. તો આપણે ખાલી જગ્યામાં લખી નાખવાનું ચાર. તો બે ચોગડા ચુમ્માલીસ, ચોગડ પાંચર પિસ્તાલીસ. અહીંયા બગડ નવડ ઓગણત્રીસ છે. તો ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવશે? તો બગડો એનો એ લખી નાખવાનો છે. નવની ઉપરની સંખ્યા કઈ આવે? તો આઠ. કઈ આવે? આઠ. આઠ પછી બોલાય છે નવ. તો અહીંયા આવશે બગડ આઠડ અઠ્યાવીસ. તો બગડ નવડ ઓગણત્રીસ થઈ ગઈ. હવે આ બાજુ ખાલી જગ્યા તગડ એકડ એકત્રીસ. તગડ એકત્રીસ એટલે ત્રીસ થાય. આમાં શું થાય? ત્રીસ. તો ત્રણ છે, મૂકી દીધો ત્રણના ત્રણ. ત્રણની જોડે ઝીરો મૂકી દીધો, દસ થઈ ગયા, એટલે ત્રીસ. ત્રીસ પછી એકત્રીસ થઈ ગયા. તો તગડ એકડ એકત્રીસ એની ઉપરની સંખ્યા થાય તગડે મીંડે ત્રીસ. તગડે મીંડે ત્રીસ પછી કઈ લાઈન ચાલુ થાય? તો તગડ એકડ એકત્રીસ. ખાલી ગયા બગડ છગડ છવ્વી. તો બગડો એને એ મૂકી દેવાનો. છ ની ઉપર કઈ આવે? તો પાંચ. કઈ સંખ્યા આવે? પાંચ. તો અહીંયા આપણે લખવાની પાંચ. તો બગડ છગડ છવ્વીસની ઉપરની સંખ્યા બગડ પાંચડ પચીસ થઈ ગઈ. એના નીચેની સંખ્યા બગડ છગડ છવ્વીસ. હવે ખાલી જગ્યા ચોગડ નવડ ઓગણપચાસ. ચાર એનો એ મૂકી દીધો. નવની ઉપરની સંખ્યા કઈ થાય? તો આઠ થાય. કઈ થાય? તો આઠ. તો
આપણે 9 ની ઉપરની સંખ્યા 8 થાય તો 8 અહીંયા લખી દીધો તો 49 49 ની ઉપરની સંખ્યા કઈ થાય 48 48 ખાલી જગ્યા 5 5 35 તો તને એને મૂકી દેવાનો 3 મૂકી દીધો આપણે હવે 5 ની ઉપરની સંખ્યા જોવાની 5 ની ઉપરની સંખ્યા કઈ આવે તો 4 આવે કઈ આવે 4 આવે તો 4 અહીંયા આપણે ખાલી જગ્યા મૂકી દીધો થઈ ગઈ 34 34 પછી 5 5 35 તો 5 5 35 ની ઉપરની સંખ્યા થાય 34 34 એટલે કે આગળની સંખ્યા 5 5 35 પછીની સંખ્યા અહીંયા આ બાજુ પછીની સંખ્યા લખો તો 2 44 44 પછી શું આવે તો 5 5 45 30 પછી કઈ લાઈન ચાલુ થાય તો 1 1 31 5 5 45 પછી કઈ સંખ્યા આવે તો 6 6 46 1 1 31 પછી કઈ સંખ્યા આવે તો 32 ના આવડે તો આપણે અંક બોલવાની લાઈન બોલવાની તગડાની એટલે આપણને ખબર પડી જાય કે આના પછીની સંખ્યા કઈ આવી 8 8 28 પછી કઈ સંખ્યા આવે તો 9 9 29 જે અંક હોય એના આપણે લાઈન બોલવાની એટલે આપણને ખબર પડી જાય કે આના પછી આ સંખ્યા આવે 9 9 39 પછી કઈ સંખ્યા આવે 44 44 હવે આ બાજુ રાઉન્ડમાં આપેલ અંક શોધી જોડો તો રાઉન્ડમાં 13 આપે છે 1 1 3 તો આમાં 1 1 3 ક્યાં લખેલા છે જોવાનું અને આપણે જોડવાનું છે શું જોવાનું અને જોડવાનું છે તો 1 1 3 તો 1 1 3 છે અહીંથી પેન્સિલ અને લાઈન કરી દેવાની હવે કેટલા લખ્યા છે 1 1 31 તો 1 1 31 થી 1 1 31 એ લાઈન કરી દીધી સરખી સરખી સંખ્યા આપણે લાઈન કરવાની છે હવે અહીંયા 2 4 24 છે 2 4 24 અહીંયા છે અહીંથી પેન્સિલ લઈને અહીંયા 2 4 24 એ આપણે લાઈન કરી દેવાની છે હવે આ કઈ સંખ્યા છે 9 9 29 કઈ છે 9 9 29 તો 9 9 29 અહીંયા છે અહીંથી પેન્સિલ લઈને 9 9 29 એ આપણે લાઈન કરી દેવાની છે હવે ચડતા ક્રમમાં લખો તો ચડતા ક્રમમાં એટલે આપણે 4 1 41 છે તેના 5 3 50 સુધી આપણે લખવાનું છે ચડતો ક્રમ એટલે 4 1 41 4 2 42 4 3 43 એમ આપણે સળંગ લાઈન લખવાની છે 4 1 41 4 2 42 4 3 43 2 4 44 4 5 45 4 6 46 4 7 47 4 8 48 4 9 49 5 2 50 આને શું કહેવાય ચડતો ક્રમ કહેવાય શું કહેવાય ચડતો ક્રમ હવે આ બાજુ સંખ્યા જ્ઞાનનો ઘડિયો લખો 20 વત્તા 1 બરાબર 21 નો આપણે ઘડિયો લખવાનો છે હું બોલાવું તમે પણ બોલજો અને લખજો 20 વત્તા 2 બરાબર 22  20 વત્તા 3 બરાબર 23  20 વત્તા 4 બરાબર 24  20 વત્તા 5 બરાબર 25 20 વત્તા 6 બરાબર 26 20 વત્તા 7 બરાબર 27 20 વત્તા 8 બરાબર 28 20 વત્તા 9 બરાબર 29 20 વત્તા 10 બરાબર 30 હવે બોલાવ તમે બોલજો 20 વત્તા 1 બરાબર 21 20 વત્તા 2 બરાબર 22 20 વત્તા 3 બરાબર 23 20 વત્તા 4 બરાબર 24 20 વત્તા 5 બરાબર 25 20 વત્તા 6 બરાબર 26 20 વત્તા 7 બરાબર 27 20 વત્તા 8 બરાબર 28 20 વત્તા 9 બરાબર 29 20 વત્તા 10 બરાબર 30 તો બાળ મિત્રો તમારે પણ એસાઇનમેન્ટની નોટ અલગ બનાવવાની અને આજે જે મેં લખાયું 1 થી 50 સુધીના અંક વચ્ચેની સંખ્યા આગળની સંખ્યા પછી પછીની સંખ્યા ચડતો ક્રમ અને જોડકા અને 20 વત્તા 1નો સંખ્યા જ્ઞાનનો ઘડિયો લખવાનો છે બોલવાનો છે અને મોઢે કરવાનો છે આટલું તમારે હોમવર્કની નોટ બનાવવાની એસાઇનમેન્ટની નોટ અને એમાં લખવાનું છે ઓકે બાય